હેલો ફ્રેન્ડ્સ, મજામાં છો ને? તો આજે આપણે કલ્લોલમાં પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ ફરીવાર ભણીશું. પણ એ પહેલા આપણે શું કરવાનું છે, એક નાનકડી રમત રમવાની છે. શું કરવાનું છે? રમત રમવાની છે. રમવું છે ને તમારે? ચાલો તો રમીએ. તો એના માટે શું કરવાનું છે, સૌ પ્રથમ તમારે પહેલા આ રીતે હાથ આગળ કરો. આ રીતને હાથ હશે ને આપણે શું કહેશું, શ્યામ કહેશું. શું કહેશું? શ્યામ. અને આ રીતના હાથ હશે ને આપણે શું કહેશું, સુંદર. હવે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે હાથ કરવાના છે. ચલો તૈયાર. ચલો, શ્યામ સુંદર, શ્યામ સુંદર, શ્યામ સુંદર, શ્યામ સુંદર, સુંદર. કેટલાય કર્યું શ્યામ? તો મિત્રો, રમવાની મજા આવી ને? ચાલો તો હવે આપણે આમાં આગળ ભણીએ. તો આની પહેલા આપણે જે સાચું કે ખોટુંના વાક્યો ભણ્યા હતા ને, તો હવે આપણે થોડા નવા વાક્યો ભણીએ. તો એમાં તમે શું કરેલું ખબર છે? તમને શું કરેલું? તાળી પાડેલી અને ફર કરેલું, બરાબર. તો હવે આપણે આમાં કંઈક અલગ કરીએ. શું કરવાનું છે? હવે આમાં જે વાક્ય સાચું હશે એમાં આપણે શું પકડવાનું છે, નાક. શું પકડવાનું છે? નાક. અને જે વાક્ય ખોટું હશે એમાં આપણે શું પકડવાનું છે, કાન. બરાબર, સમજ પડી ગઈ મિત્રો? ચાલો તો કરીએ હવે આપણે. ચલો, એના માટેનું પહેલું વાક્ય, બિલાડી કોઈને ઊંઘવા દેતી ન હતી. તો બોલો બાળકો, શું આવશે આ વાક્ય? હવે તો આવડશે જ તમને, કારણ કે આગળ પણ કરી લીધું છે ને અને વાર્તા પણ જોઈ લીધી હશે. ચલો બોલો જોઈએ, શું આવશે આ વાક્ય? બિલાડી કોઈને ઊંઘવા દેતી ન હતી. શું આવશે? ખોટું. વેરી ગુડ. તો હવે આમાં આપણે બીજું શું કરવાનું છે ખબર છે? જે વાક્ય ખોટું હશે એને આપણે કેવું બનાવવાનું છે, સાચું પણ બનાવવાનું છે. શું બનાવવાનું છે? સાચું પણ. પણ એ પહેલા આપણે ખોટું હોય તો શું પકડવાનું કીધું તું? શું પકડવાનું છે? કાન. ચાલો પકડો કાન. પકડા બધાએ? ચાલો તો હવે આપણે વાક્યને સાચું બનાવી દઈએ. તો શું બનશે વાક્ય સાચું? કોણ ઊંઘવાની દેતું હતું, બિલાડી કે ઉંદર? શું બનશે તો સાચું વાક્ય? ઉંદર. તો શું બનશે? ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. સમજ પડી મિત્રો? ચાલો તો આગળ કરીએ આપણે. ચાલો હવે બીજું વાક્ય, વાંસળી વાળાને લાંબા વાળ હતા. તો બોલો બાળકો, શું આવશે આમાં? વાંસળી વાળના વાળ કેવા હતા, લાંબા કે ટૂંકા? કેવા હતા? લાંબા. સરસ. તો શું થશે આ વાક્ય? શું થશે? સાચું. વેરી ગુડ. તો સાચું હોય ત્યારે શું કરવાનું છે આપણે, શું પકડવાનું છે? બોલો બોલો, શું પકડવાનું છે? નાક. ચલો પકડો નાક. પકડું. ચાલો હવે આગળનું વાક્ય, બધા જ ઉંદરો અલગ અલગ રંગના હતા. ચલો બોલો બાળકો, શું આવશે આમાં? શું આવશે? શું આવશે? સાચું. વેરી ગુડ. તો સાચું હોય ત્યારે શું પકડવાનું છે? નાક. ચલો પકડો. તો મજા આવી મિત્રો આવું કરવાનું? તો હવે પછીના જે વાક્યો છે એ તમારે જાતે જ કરવાના છે. ચલો મિત્રો, હવે આપણે ચોથું વાક્ય જોઈએ, વાંસળી વાળાએ પીળો ડગલો પહેર્યો હતો. તો શું થશે આ વાક્ય? બોલો બાળકો, સાચું કે ખોટું? યાદ છે ને શું કરવાનું છે? તો કરજો બધા હોને. ચલો હવે આગળનું વાક્ય, ઉંદરો સાથે વાંદરાઓ પણ કૂદતા આવ્યા. ચલો હવે એના પછીનું વાક્ય, વાંસળી વાળો ઢોલ વગાડતો હતો. ચલો હવે સાતમું વાક્ય, વાંસળી વાળો બાળકોને લઈને બાગમાં જાય છે. ચલો હવે આઠમું વાક્ય, વાંસળી વાળો પર્વત ઓળંગી ગયો. નાક ને કાન પકડો છો ને?
ચલો મિત્રો હવે નવમું વાક્ય, ચારે કોર ઉંદર ચું 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 કરતા હતા. ચલો હવે દસમું વાક્ય, વાસરી વાળો આગળ ચાલે બધા ઉંદરો પાછળ દોડે. ચાલો મિત્રો હવે આપણે આગળ ભણીએ. તો આમાં શું કરવાનું છે ખબર છે? આની પહેલાં આપણે ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ આપ્યા હતા, બરાબર ને? તો હવે શું કરવાનું છે? આપણે ચિત્રો પરથી પ્રશ્નો બનાવવાના છે. મજા આવશે હને? ચાલો બનાવીએ. ચાલો જુઓ હવે આ પહેલું ચિત્ર. ચાલો ધ્યાનથી જોજો હને ચિત્ર. ચાલો ચિત્રમાં શું શું દેખાય છે તમને? ચિત્ર જુઓ અને વિચારો કે શું પ્રશ્ન બનશે. શું બનશે પ્રશ્ન? બોલો જોઈએ શું બનશે. ગામના માણસો વાસરીવાળાને શું આપે છે? બરાબર ને? ચાલો હવે બીજું ચિત્ર જોઈએ. ચાલો હવે આમાં શું પ્રશ્ન બનશે? ચાલો બોલો બાળકો. વાસળીવાળાની પાછળ કોણ જાય છે? બન્યો ને પ્રશ્ન? ચાલો હવે હું તમને જે બે ચિત્ર બતાવીશ એના જ સવાલ તમારે જાતે બનાવવાના છે, બરાબર? આવડશે ને? ચાલો જુઓ ચિત્ર એના પછીનું અને પ્રશ્ન બનાવો. ચાલો હવે એના પછીનું ચિત્ર જોઈ લો. જોઈ લીધું બધાએ? તો પ્રશ્નો બનાવો. એક ટોપીવાળો ફેરિયો હોય છે. એ દરેક ગામોમાં ટોપીઓ વેચવા માટે જાય છે. તો એક વખત એક દૂરના ગામમાં એ ટોપી વેચવા માટે જાય છે તો એ ત્યાં થાકી જાય છે. તો એવું વિચારે છે કે હું એક અસે ઝાડ દેખાય તો એના નીચે સૂઈને થોડી વાર આરામ કરી લઉં છું. તો એ ફરતો ફરતો જાય છે. હવે તેને એક ઝાડ દેખાય છે તો એના નીચે આરામ કરવાનું વિચારે છે. એટલે એ પેલા ઝાડ નીચે જઈને બેસી જાય છે અને એની ટોપીઓ બાજુમાં મૂકીને થોડી વાર સૂઈ જાય છે. હવે એ ઝાડ ઉપર શું હોય છે બાળ મિત્રો? શું હોય છે? વાંદરાઓનું ઝૂંડ, એટલે કે 5-6 વાંદરાઓ ઝાડ ઉપર બેસેલા હોય છે. તો એ પેલો ટોપીવાળાને જોઈ છે તો શું કરે છે? વાંદરાઓ એ ટોપીવાળાની બધી ટોપીઓ લઈને ઝાડ પર ચડી જાય છે અને ટોપીઓ પહેરી લે છે. હવે ટોપીવાળો ફેરિયો ઊંઘમાંથી જાગી જાય છે તો જુએ છે તો એની ટોપીઓ એને દેખાતી નથી. તો એ આશ્ચર્યમાં પડી જાય છે. આમ તેમ શોધે છે. પછી એની નજર અચાનક ઝાડ ઉપર પડે છે તો જોઈ છે તો એની ટોપીઓ બધા વાંદરાઓએ પહેરી લીધી હોય છે. તો ટોપીવાળો વિચારે છે કે હવે હું આ ટોપીઓ લઉં કેવી રીતે? તો એ પહેલાં શું કરે છે? વાંદરાઓને પથ્થર મારે છે. તો વાંદરાઓ પણ એને સામેથી ઝાડના પાંદડા નાખે છે. પછી શું કરે છે? વાંદરાઓ એની નકલ કરવા માંડે છે. જેવું કરે છે ટોપીવાળો એવું જ વાંદરાઓ પણ કરવા લાગ્યા. તો ટોપીવાળાને એક યુક્તિ સૂજે છે કે આ વાંદરાઓ મારી નકલ કરે છે તો હવે હું એની પાસેથી ટોપીઓ કઈ રીતે લઉં? તો એ શું કરે છે? એની ટોપી હોય છે એ પોતે એક પહેરી લે છે. એટલે પેલા વાંદરાઓએ તો પહેરેલી જ હોય છે. તો પછી ટોપીવાળો ફેરિયો શું કરે છે? એ ટોપી કાઢીને નીચે ફેંકી દે છે. તો વાંદરાઓ પણ એની નકલ કરતા હોય છે એટલે એ પણ શું કરે છે? બધી ટોપીઓ કાઢીને નીચે ફેંકી દે છે અને ટોપીવાળો ફેરિયો એની ટોપીઓ લઈ લે છે. આ રીતે એ પોતાની યુક્તિથી શું કરે છે? વાંદરાઓ પાસેથી ટોપીઓ લઈ લે છે અને ટોપીઓ લઈને ચાલતો થઈ જાય છે. તો એમાં તમે જોયું હતું કે જ્યારે ટોપીવાળાની ટોપીઓ બધી લઈ લે છે ત્યારે જ્યારે એને પાછી લેવાની હોય તો એના માટે સરસ મજાની યુક્તિ કરે છે ને. શું યુક્તિ કરી છે? કે વાંદરાઓ શું કરતા હતા? એ ટોપીવાળા ભાઈને આ ચાળા પાડતા હતા એટલે એણે શું વિચાર્યું કે હું ટોપી ફેંકી દઉં એટલે એ લોકો પણ ટોપી ફેંકી દેશે. એટલે તરત જ પેલા વાંદરાઓએ પણ ફેંકી દીધી, બરાબર ને? અને ટોપીવાળાને એ રીતે એની બધી ટોપીઓ પાછી મળી ગઈ હતી.
તો એ જ રીતે આપણી જે વાંસળીવાળાની વાર્તા હતી તો એમાં પણ આવું જ થયું હતું ને આવું કે જ્યારે વાંસળીવાળો ગામના બાળકોને લઈને જાય છે ત્યારે પેલા ગામના માણસો ગભરાઈ જાય છે, કારણ કે ગામના માણસોએ વાંસળીવાળાને શું આપ્યું હતું, એના 1000 રૂપિયાને આપ્યા હતા. એટલે એણે પણ શું કર્યું હતું, એના 1000 રૂપિયા કઢાવવા માટે એક યુક્તિ કરી. અને એ યુક્તિમાં શું કર્યું એણે કે વાંસળી વગાડીને એના ગામના બાળકોને નદી તરફ લઈ ગયો. એટલે પેલા ગામના માણસો આવ્યા અને એને યુક્તિ જે કરી હતી એના બદલામાં એ લોકો એને પણ એને 1000 રૂપિયા આપવા પડ્યા. તો મિત્રો સમજ પડી ને તમને બંને વાર્તામાં? તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.